દ્વારા વિદ્યાર્થીઓ પ્રાજેનો આપણે નવા વર્ષના દરેક જણને શુભકામના, હેપી ન્યૂ યર. આપણે દ્વિતીય સત્ર સ્ટાર્ટ થઈ છે, જે આપણે દિવાળી વેકેશનમાં મોજ મસ્તી મજા કરીએ છીએ. ત્યાર પછી દ્વિતીય સત્ર આપણે સ્ટાર્ટ કરીશું, તો આપણે ધોરણ 4 વિષય ગુજરાતી તેમાં પાર્ટ 8 સ્ટાર્ટ કરવાનું છે. તો પાર્ટ 8 છે કે પત્ર લખવાની મજા. હવે વિદ્યાર્થી મિત્રો, કે પત્ર લખવાની મજા એ શું છે, કે પત્ર કેવી રીતના લખી શકાય છે? તો પત્ર તમે જોયો તો નહીં જ હોય, પણ પત્ર એટલી સરસ રીતે લખાય. પહેલાંના જમાનામાં આપણે પત્ર વ્યવસ્થિત હતી, કે પત્ર લખીને આપણે આપણા સંબંધીને નિરાકરણ મોકલતા હતા. ત્યારે આપણા પાસે મોબાઈલ નહોતો, ફોન પણ નહોતો, ટેલિફોન કશું જ નહોતું, અને ડાયરેક્ટ આપણે પત્ર લખતા, જે આપણે અઠવાડિયે 10 દિવસે પહોંચી જતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે પહેલાંના સમયમાં કેવી રીતના પત્ર લખતા હતા, તે પ્રમાણે આપણે પત્ર લખવાની મજા આ પાઠ દ્વારા સમજશું, બરાબર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક જણા વિશે ગુજરાતી ચોપડી કાઢશો અને પાન નંબર 40 દરેક વિદ્યાર્થી ખોલશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કે આ પાઠના લેખક કોણ છે? કે ઈશ્વર પરમાર. હવે ઈશ્વર પરમાર આ પાઠના લેખક છે. હવે આપણે પાઠ શરૂઆત કરીશું, કે મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ છે. એટલે આ એક છોકરી છે રેશમા, રેશમાના પપ્પાનું નામ છે કિરીટભાઈ અને અટક છે ચૌહાણ. તેમનું ગામ છે કરમ. અમારા ગામના પાદરમાં એક વડગો છે. એટલે શું કે છે કે અમારા ગામમાં એક પાદર એટલે કે નાનું દુકાન છે, ત્યાં આગળ એક મોટું વડલો એટલે કે વડ, વડનું ઝાડ તો તમે જોયું હશે. તમે ત્યાં ગયા છે ગામડામાં તો વડનું ઝાડ જોયું હશે, ત્યાં તમે હિંચકા પણ ખાતા હશો. વડલાની પાસે જ અમારી નિશાળ છે. એટલે કે છે કે અમારે એક મોટું વડલો છે, તેની પાસે એક શાળા છે, સ્કૂલ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોનપુરા છે. એટલે કે છે કે તમારા વર્ગ શિક્ષક હું છું, એ પ્રમાણે એ રેશમાના વર્ગ શિક્ષક અશોકભાઈ સોનપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે, અમારા સાહેબ અમને વર્ગમાં જ બહાલ કરે એવું નહીં, વર્ગની બહાર રિસેસમાં અમારી સાથે પાકો કરે. એટલે કે છે કે અમારા જે વર્ગ શિક્ષક છે એ ખૂબ જ પ્રેમથી પ્રેમાળથી અમને ભણાવે છે, ક્યારે અમને હાથ અડવાતા, ક્યારે અમને મારતા નથી, અને એમની સાથે ભણવાની ખૂબ જ મજા આવે છે. અમને લાગતું નથી કે અમારા વર્ગ શિક્ષક છે, રિસેસમાં પણ અમારી સાથે ખૂબ જ વાતો કરે છે, અને સ્કૂલની બહાર પણ જો મળી જાય તો પણ અમારી સાથે ખૂબ જ સારી રીતે વ્યવહાર કરે છે. નિશાળની બહાર પડી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો એની ખબર પણ ન પડે. એટલે કે છે આવા સર પાસે અમે ભણતા ભણતા એક પ્રથમ સત્ર પૂર્ણ થઈ ગયું, એટલે કે છે કે ઓક્ટોબર મહિનો આવી ગયો ત્યાં સુધી અમને કશી જ ખબર પડી નહીં. વેકેશન જાહેર થયું, અમે બધા રાજી થતા, નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? એટલે કે છે કે અમે બધા મિત્રો સ્કૂલની બહાર નીકળ્યા, વડલાની પાસે ગયા અને સર એમ કહે છે કે બાલ દોસ્તો હવે તમે આ વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. એટલે બાળકોને કશાની મજા પડે? નવા નવા કપડાં પહેરવાની મજા પડે, ફરવાની મજા પડે, ફટાકડા ફોડવાની મજા પડે અને નવી નવી મીઠાઈ ખાવાની મજા પડે. એટલે કહે છે અમે તો આ રીતના મજા કરીશું. એમાંથી એક છોકરો હસતો, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. એટલે બાળકો એવું કહે છે કે સર
જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે, છતાંય ખુલ્લા મને